ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 65મો અધ્યાય ગીતશાસ્ત્રનું પુસ્તક અધ્યાય 65મો મુખ્ય ગવયાન માટે ગીત દાઉદનું ગાયન હે ઈશ્વર સિયોનમાં તારી સ્તુતિ થાય તે ઘટિત છે તારી આગળ માનતા પૂરી કરવામાં આવશે હે પ્રાર્થનાના સાંભળનાર તારી પાસે સર્વ લોક આવશે ભૂંડાઈની વાતો મારા પર જઈ પામે છે અમારા ઉલ્લંઘનો તું નિવારશે જેને તું પસંદ કરીને પાસે લાવે છે જે તારા આંગણામાં વસે છે તેને ધન્ય છે અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું હે અમારા તારણના દેવ ન્યાયકરણથી તું ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર દેશે તું પૃથ્વીની સર્વ દિશાઓનો તથા દૂરના સમુદ્રોનો આશ્રય છે તેણે પોતાને બડે પર્વતો સ્થાપ્યા તે પરાક્રમથી ભરપૂર છે તે સમુદ્રોની ગર્જના તેઓના મોજાના ગુગવાટ શાંત કરે છે લોકોનું હુલ્લડ પણ તે શાંત પાડે છે પૃથ્વીની સરહદના રહેવાસીઓ પણ તારા અદ્ભુત કાર્યોથી બીએ છે તું સૂર્યના ઉદય તથા અસ્તના સ્થળોને આનંદમય કરે છે તું પૃથ્વીની મુલાકાત લે છે અને તેને પાણીથી સિંચે છે તું તેને ઘણી ફળદ્રુપ કરે છે ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે તું પૃથ્વીને તૈયાર કરીને તેઓને સારું ધાન્ય પકવે છે તું તેના ચાસોને પુષ્કળ પાણી પાય છે તું તેના ઉમરાઓને સપાટ કરે છે તું ઝાપટાથી તેને નરમ કરે છે તેના ઉગતા ફણગાને તું આશીર્વાદ આપે છે તું તારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષે છે અને તારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે અરણ્યના બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે વળી બીડો ટોળાઓથી ઢંકાઈ જાય છે ખીણોની સપાટીઓ પણ ધાન્યથી ઢંકાયેલી છે તેઓ હર્ષનાદ કરે છે હા તેઓ ગાયન કરે છે.